નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સમાજ એનો પાઠ પહેલો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ભાગ 2 એના વિશે આપણે શીખીશું. તો જુઓ મિત્ર, આપણે ભાગ 1 ની અંદર એ શીખાતા કે ભારતની અંદર જે અલગ અલગ પ્રજાઓ છે એ વેપાર કરવા માટે આવતી હતી અને જે જમીન માર્ગ હતો એ બંધ થઈ ગયો હતો અને ભારતની અંદર જે ચીજ વસ્તુ હતી એ બધી છે યુરોપના દેશોમાં જરૂરિયાત હતી, તો યુરોપના દેશમાં પહોંચાડવા માટે બીજા માર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે યુરોપના અન્ય સાહસિક સાગર ખેડૂઓ છે એ નવો જળમાર્ગ શોધે છે. એમાંના જે બે વ્યક્તિ હતા એના વિશે આપણે ભાગ 1 ની અંદર શીખ્યું, તો એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. એટલે કે પેલા હતા એ ક્રિસ્ટોફર કોલંબસ હતા. તો આ ક્રિસ્ટોફર કોલંબસ છે એ ક્યાંના હતા? મેં કીધું તો તમને પેલા ભાગની અંદર, તો કે ઇટાલીના હતા. અને એ ભારત આવવા માટે સૌ પ્રથમ શરૂઆત કરે છે ભારત દેશ શોધવા માટે, પણ ખરેખર એ ભારત શોધતા નથી અને એ અમેરિકા જઈ ચડે છે. અને પોતે છે જીવ્યા ત્યાં સુધી ભારત પોતે હિન્દુસ્તાનની શોધ કરી એવું માનતા રહ્યા, પણ ખરેખર ભારત દેશની જળમાર્ગ, ભારત દેશમાં આવવા માટેનો જે જળમાર્ગ છે એની શોધ કોને કરી હતી? તો કે વાસ્કો દ ગામાએ. એના વિશે પણ આપણે શીખાતા. તો વાસ્કો દ ગામા છે ક્યાંના હતા? તો ત્યારે મેં કીધું હતું કે પોર્ટુગલ દેશના રહેવાસી હતા. હવે ભારતની અંદર ક્યારે પહોંચે છે? તો કે 22મી મે 1498ના દિવસે. આ સાલ આપણે યાદ રાખવાની છે, 22મી મે 1498 ના દિવસે ભારતની અંદર કાલિકટ બંદરે પહોંચે છે. જોજો મિત્ર, એ કાલિકટ બંદરે પહોંચે છે ત્યારે કાલિકટના રાજા કોણ હોય છે? તો કે જામોરીન હતા. હવે આ જામોરીન છે આપણને ખબર છે કે આપણે કોઈ પણ દેશની અંદર બીજી જગ્યાએ જઈને વેપાર કરવો હોય તો અહીંયાના જે રાજા હોય એનું આપણે એની આપણે પરમિશન મેળવવી પડે, એટલે કે રજા લેવી પડે કે અહીંયા વેપાર કરી શકશો. તો એના માટે જે આ કાલિકટના જે રાજા હોય છે જામોરી, એની પાસે આ પોર્ટુગીઝો છે એ વેપાર કરવા માટેની પરવાનગી મેળવે છે અને એ પોર્ટુગીઝોને વેપાર કરવા માટે ત્યાં છૂટ આપે છે. આટલું આપણે પેલા ભાગની અંદર જોયું હતું. તો હવે જોઈએ, ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં પોથી સ્થાપી. જોજો મિત્ર, સાલ યાદ રાખવાની છે. હજી પોર્ટુગીઝો છે ભારતની અંદર ક્યારે આગમન થાય છે? તો કે 1498 ની અંદર. અને 1502માં તો એ કાલિકટ ની અંદર વેપાર કરવા માટે પણ કોઠી સ્થાપી દે છે. કોઠી એટલે શું? તો કે વેપારી મથક સ્થાપે છે, જગ્યા નક્કી કરે છે અને અહીં કંપની બનાવે છે અને એની ફરતે જિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને એનો રક્ષક નીમે છે. જોજો, એની ફરતે જે કંપની બનાવે છે, વેપારી મથક સ્થાપે છે, એની ફરતે જિલ્લો બાંધે છે જેથી એનું રક્ષણ થઈ શકે. તો એ અલ્બુકર્ક નામના એક સેનાપતિ હોય છે પોર્ટુગીઝોના, એને એને ધ્યાન રાખવા માટેના સેનાપતિ બનાવે છે. હવે અલ્બુકર્ક છે ધીમે ધીમે એટલે કે ઉત્તર તરફ આગળ વધીને 1506માં, જોજો ક્યારે કે છે, 1506માં એ ગોવા જીતી લે છે, એટલે કે ગોવા ઉપર આક્રમણ કરે છે, યુદ્ધ કરે છે અને એ ગોવા જીતી લે છે. 1502માં આજે કોઠી સ્થાપે છે અને 1506માં તો એ આગળ વધી અને ગોવા પણ જીતી લે છે. કોણ? તો કે પોર્ટુગીઝો. હવે ધીમે ધીમે પોર્ટુગીઝો છે ભારતના જુદા જુદા ભાગો છે એના ઉપર વેપાર કરવા લાગે છે અને એ સત્તા જમાવે છે. તો જો 100 વર્ષમાં મેંગ્લોર, કોચી, લંકા, દીવ, દમણ, મુંબઈનો બેટ આ બધા જ સ્થળો છે એના નિયંત્રણમાં લાવી શક્યા હોય છે. કોણ? તો કે પોર્ટુગીઝો. કેટલા વર્ષની અંદર? તો કે 100 વર્ષમાં. 100 વર્ષ સુધી ભારત ઉપર શાસન કરે છે. હવે વિદ્યાર્થી મિત્ર, તમે જાણો જ છો કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ કંપની હોય, સત્તા હોય, કે જેની શરૂઆત થાય છે એનો અંત નિશ્ચિત હોય છે. તો હવે પોર્ટુગીઝ સત્તાનો અંત એના વિશે આપણે જોશું. તો પોર્ટુગીઝ સત્તા છે એનો અંત કેવી રીતે આવ્યો? આપણે શરૂઆત જોઈ પોર્ટુગીઝો છે કેવી રીતે ભારત ઉપર ધીમે ધીમે છે એ આવે છે અને વેપાર કરે છે અને કેવી રીતે બધા સ્થળ છે એના નિયંત્રણમાં લાવી દે છે. તેનો આ સત્તા છે એનો અંત કેવી રીતે આવે છે એના વિશે આપણે જોવાનું છે. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. હવે મિત્ર, બંગાળ છે ને એ સમયની અંદર, પહેલાના સમયમાં બંગાળ છે ને ભારતનો મોટો વિસ્તાર ગણાતો, કે બંગાળની અંદર મોટા મોટા ઉદ્યોગો હતા. એટલે બહારની જે વેપારી કંપની આવતી, અન્ય દેશના જે લોકો ભારતની અંદર વેપાર કરવા માટે આવતા ને, એ બંગાળમાં વેપાર કરવાની બહુ આશા રાખતા હતા, કેમ કે ત્યાંથી વધારે ધન કમાઈ શકતા હતા એટલા માટે. તો આ પોર્ટુગીઝોને પણ એમ થયું કે અમારે પણ બંગાળની અંદર વેપાર કરવો છે, એટલા માટે એ બંગાળ તરફ આગળ વધે છે. હવે બંગાળ તરફ આગળ વધે છે તો જુઓ, એ સમયે મુગલ બાદશાહ શાહજહાં, જો મિત્ર કોણ આવ્યું? તો કે શાહજહાં. આ નામથી પણ તમે પરિચિત હશો. શાહજહાંને ઓળખો છો ને? જોઈએ શાહજહાં કોણ હતો. તો શાહજહાં છે દિલ્હીની ગાદી પર હતો
દિલ્હી નું શાસન સંભાળતો હતો. હવે શાહજહાં ને ઇમારતો નો બાંધનાર તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? તો આપણને ખબર છે કે જે વિશ્વવિખ્યાત તાજમહેલ છે, આ તાજમહેલ નામથી પણ તમે પરિચિત છો. કોની યાદમાં બનાવ્યો હતો? તો કે આ શાહજહાં છે એની બેગમ જે મુમતાજ છે, એટલે કે એની પત્ની મુમતાજ ની યાદમાં શાહજહાં છે એ તાજમહેલ નું નિર્માણ કરે. આના સિવાય તો શાહજહાં એ ઘણા બધા ઇમારતો બનાવી છે, જેમ કે દિલ્હી ની અંદર દીવાને આમ, દીવાને ખાસ, મોતી મસ્જિદ, જમા મસ્જિદ, આ બધું છે. આ બધાના બાંધકામ કોને કર્યા છે? તો કે શાહજહાં. એટલા માટે આ શાહજહાં છે એને આપણે ઇમારતોનો બાંધનાર તરીકે ઓળખીએ છીએ. તો રેડી આ શાહજહાં વિશે ખબર પડી ગઈ બધાને? સરસ. આ ક્યાં હતો? તો કે દિલ્હી ની ગાદી ઉપર હતો. શાહજહાં છે એ દિલ્હી ની ગાદી ઉપર હોય છે. આ કોનો પુત્ર હોય છે? તો કે જહાંગીર. હવે દિલ્હી ની ગાદી ઉપર હોય છે ત્યારે પોર્ટુગીઝો છે એ ત્યાં આવે છે વેપાર કરવા માટે બંગાળની અંદર. હવે બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરે છે. પોર્ટુગીઝોનું અમુક વર્તન છે ત્યાંના જે રહેવાસી હોય છે એને ગમતું નથી, એટલે કે સુબા, એટલે કે આ શાહજહાંના જે સુબા હોય છે એને પોર્ટુગીઝોનું વર્તન ગમતું નથી, એટલે એના વર્તન સામે છે એ શાહજહાંને ફરિયાદ કરે છે. શું કરે છે? ફરિયાદ કરે છે. કોને? તો કે શાહજહાંને. રેડી. હવે એના પરિણામે છે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી છે તોડી પાડવામાં આવે છે. હવે બંગાળની અંદર પોર્ટુગીઝો છે વેપાર કરવા માટે હુગલી છે એ નદીના કિનારે જે કોઠી સ્થાપી છે, વેપારી મથકો બનાવ્યા હોય છે, એ તોડી પાડવામાં આવે છે. કોના ફરમાનથી? ફરમાન એટલે આજ્ઞાથી. કોની આજ્ઞા લે છે? તો કે ત્યારે જે બાદશાહ હોય છે શાહજહાં, એના આગમનથી એના સુબા હોય છે એ બધા એની પોર્ટુગીઝો છે એની હુગલીની કોઠીઓ છે એ તોડી નાખે છે, અને એના જે વાહનો હોય છે એ પણ સળગાવી દે છે. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે, અને ધીમે ધીમે પોર્ટુગીઝોની સત્તા છે ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત થઈ છે. જોયું મિત્ર, પોર્ટુગીઝ સત્તા છે એનો અંત કેવી રીતે આવ્યો, અને છેલ્લે પોર્ટુગીઝો પાસે ક્યાં સ્થળ જ રહ્યા હતા? તો કે ફક્ત દીવ, દમણ ને ગોવા. આ પણ યાદ રાખવાનું છે, પોર્ટુગીઝો પાસે છેલ્લે ક્યાં સ્થળ હતા? તો કે દીવ, દમણ ને ગોવા. રેડી. પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો, સમજાઈ ગયું બધાને? સરસ. હવે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર અલગ અલગ ઘણી બધી વિદેશી પ્રજા આવી હતી વેપાર કરવા માટે. તો આ પોર્ટુગીઝો આવ્યા, એને વેપાર કર્યો, અને ધીમે ધીમે એની સત્તાનો અંત પણ આવ્યો. તો ત્યાર પછી ભારતની અંદર વેપાર કરવા માટે કોણ આવે છે એના વિશે જોઈએ. તો કોણ આવે છે? તો કે ડચ લોકો. કોણ આવે છે? ડચ લોકો. હવે ડચ લોકો કોણ છે, ક્યાંના છે, શું કામ આવે છે એના વિશે આપણે જોઈએ. તો કે પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે, કેટલા વર્ષે? 100 વર્ષે, લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ ના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. જો મિત્ર, ડચ લોકો છે ક્યાંના હતા? તો કે હોલેન્ડ. હોલેન્ડ એટલે અત્યારે જે નેધરલેન્ડ છે એ પહેલાના સમયમાં હોલેન્ડ કહેવાતું હતું. ડચ લોકો છે એ પણ ભારતની અંદર વેપાર કરવા માટે, જો કે ભારતની અંદર જેટલા બીજા જેટલા વિદેશી લોકો આવ્યા એ બધા શું કરવા માટે આવતા હતા? તો કે વેપાર કરવા માટે. શું કામ? તો કે આપણો ભારત દેશ છે પહેલાના સમયની અંદર બહુ સમૃદ્ધ દેશ ગણાતો હતો, એટલા માટે બધાને પણ અહીંયા વેપાર કરી અને પોતાને ધન કમાઈ પોતાના દેશને સમૃદ્ધ કરવાની ઈચ્છા હતી, એટલા માટે ભારતની અંદર બધા લોકો છે એ વેપાર કરવા માટે આવતા હતા. તો ક્યારે આવે છે? તો કે પોર્ટુગીઝો છે 100 વર્ષ શાસન કર્યું, આપણે બધી આગળ વાત કરી, તેના 100 વર્ષ પછી ડચ લોકો છે ભારતની અંદર, એટલે કે 16મી સદીના અંત ભાગમાં, 16મી સદી પૂરી થવાની તૈયારીમાં હોય છે ત્યારે આ ડચ લોકો છે એ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. રેડી. આટલું યાદ રહી ગયું. તો આગળ જોઈએ કે સૌપ્રથમ ડચ લોકો છે એ સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપે છે, એટલે કે ક્યાં વેપારી મથકો સ્થાપે છે? તો કે પુલિકટ અને મદ્રાસ. આ પણ યાદ રાખવાનું થશે કે ડચ લોકો છે એને સૌપ્રથમ કઈ જગ્યાએ વેપારી મથકો સ્થાપ્યા હતા? તો કે પુલિકટ અને મદ્રાસ. મદ્રાસ એટલે કે અત્યારે જે ચેન્નઈ છે એ મદ્રાસ તરીકે ઓળખાતું હતું. રેડી. આટલું યાદ રહી ગયું. તો આગળ વધીએ આપણે. હવે ડચ લોકો છે એ ધીમે ધીમે ભારતની અંદર 1663માં, પછી સાલ આવી આ પણ આપણે યાદ રાખવાની થશે કે ડચ લોકોએ 1663માં કઈ જગ્યાએ કોઠી સ્થાપી હતી? તો કે આગ્રામાં. ક્યાં? આગ્રામાં. અથવા એમ પણ પૂછાઈ શકે કે ડચ લોકોએ ઈસવીસન 1663માં કઈ જગ્યાએ કોઠી સ્થાપી હતી? તો કે આગ્રામાં. અને ક્યારે સ્થાપી હતી? તો કે 1663માં. આ યાદ રાખવાનું થશે તમારે. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. જો મિત્ર, ડચ લોકો હજી ભારતની અંદર શાસન કરતા હતા ત્યાં અંગ્રેજો પણ ભારતની અંદર વેપાર કરતા હતા ત્યાં અંગ્રેજો પણ ભારતની અંદર વેપાર કરવા માટે આવી પહોંચે છે. કોણ આવે છે? અંગ્રેજો. તો આ નામથી તો બધા પરિચિત છો તમે.
કે અંગ્રેજો છે એ ભારત ઉપર લગભગ 200 વર્ષ શાસન કર્યું છે, બધા કરતા વધારે શાસન કર્યું હોય વિદેશી પ્રજાએ, તો એ કોણ હતા? તો કે અંગ્રેજો, એ નામથી તમે પરિચિત છો. હવે અંગ્રેજો છે એ ભારતમાં આવે છે ક્યારે? તો કે ડચ લોકો હજી હોય છે ત્યારે. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શકતા નથી. આપણે બધા જાણીએ છીએ કે અંગ્રેજો છે એકદમ બુદ્ધિશાળી અને શક્તિશાળી હતા. હવે ડચ લોકો છે એ અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શકતા નથી, એટલા માટે એ ભારત છોડી જતા રહે છે. અને હવે આવે છે ભારત ઉપર કોણ? તો કે અંગ્રેજો. આ ડચ લોકો વિશે સમજાઈ ગયું બધાને? ફરીથી કહી દઉં છું કે ડચ લોકો ક્યાંના હતા? તો કે નેધરલેન્ડના હતા. એ ક્યારે આવ્યા હતા? તો કે 16મી સદીના અંત ભાગની અંદર આવ્યા હતા. સૌ પ્રથમ ક્યાં કોઠી સ્થાપી હતી? તો કે પુલિકટ અને મદ્રાસ. મદ્રાસ એટલે ચેન્નઈ, આ બે જગ્યાએ. પછી ત્યાર પછી 1663 ની અંદર આગ્રા. એટલે આટલું યાદ રાખવાનું છે ડચ લોકો વિશે. હવે જોઈએ કે ભારત ઉપર અંગ્રેજોની નજર, અંગ્રેજોની નજર ભારત ઉપર કેવી હતી, એ લોકો કેવી રીતે આવ્યા એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્ર, અંગ્રેજોની નજર ઈસવીસન 1600માં, કઈ સાલમાં કહે છે તમને? ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી હોય છે એલિઝાબેથ. આ ઇંગ્લેન્ડની જે રાણી હોય છે એનું નામ છે એલિઝાબેથ. એના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. કોના સમયમાં? તો કે એલિઝાબેથના સમયમાં. એ કોણ હોય છે? તો કે ઇંગ્લેન્ડની રાણી. એના સમયની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ કંપનીનું નામ રાખે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, આવું નામ રાખે છે, એની સ્થાપના કરવામાં આવી છે. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર આ કંપની હતી. હિન્દુસ્તાન એટલે કે ભારત સાથે વેપાર કરી ધનવાન, પૈસાવાળા થવાની ઈચ્છા રાખનાર, ધનવાન થવાની ઈચ્છા રાખનાર આ કંપની, આ કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજ કંપની હતી. હવે જો ઈસવીસન 1608માં, મિત્ર આની અંદર પાઠની અંદર તાલો આવે છે એ બધી આપણે સાલ યાદ રાખવાની થશે. 1608ની અંદર પહેલું અંગ્રેજ વાહન હિન્દુસ્તાનના સુરત બંદરે, જોજો મિત્ર ક્યાં પહોંચે છે ડાયરેક્ટ ભારતમાં? તો કે ગુજરાતની અંદર સુરતમાં. કે 1608માં પહેલું અંગ્રેજ વાહન હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચે છે. હવે જો હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હોય છે? તો કે હોકિન્સ. આ વાહનનો કપ્તાન હોય છે. હવે આ હોકિન્સ છે એનું પૂરું નામ હોય છે સર વિલિયમ હોકિન્સ. આ યાદ રાખવાનું છે, સર વિલિયમ હોકિન્સ. સૌ પ્રથમ કોણ આવે છે અંગ્રેજ? તો કે સર વિલિયમ હોકિન્સ. ક્યાં પહોંચે છે? તો કે સુરત. ક્યારે? તો કે 1608માં. રેડી? ત્યાર પછી જુઓ, તે જહાંગીરને મળ્યો. હવે પાછું આવ્યું મિત્ર જહાંગીર. આ નામથી પણ તમે પરિચિત હતો. જહાંગીર કોણ હતો? તો કે એ પણ દિલ્હીની ગાદી પર શાસન કરતો હતો. કોનો પુત્ર હતો? તો કે અકબરનો. અકબરને ઓળખો છો? તો અકબરનો પુત્ર હતો જહાંગીર. એનું નામ શું હતું? તો કે સલીમ નામ હતું. અકબરનો પુત્ર છે એનું નામ સલીમ હતું. પણ જ્યારે દિલ્હીની ગાદી પર બેસે છે જહાંગીર, ત્યારે જહાંગીર નામ ધારણ કરીએ છે. શું જહાંગીર નામ ધારણ કરે છે? તો કે જહાંગીર છે એનો અર્થ થાય છે દુનિયાને જીતનાર. શું થાય છે? દુનિયાને જીતનાર, એવો જહાંગીરનો અર્થ થાય છે. એટલા માટે સલીમ છે, શાહજાદા સલીમ, એ જહાંગીર નામ ધારણ કરી દિલ્હીની ગાદી પર બેસે છે. જહાંગીર છે ને એની પત્નીનું નામ હોય છે નૂરજહાં. એકદમ સ્વરૂપમાન હોય છે અને મહત્વકાંક્ષી હોય છે. રાજ્ય છે ને એનો મોટા ભાગનો વહીવટ છે નૂરજહાં સંભાળતી હતી. રેડી? તો જહાંગીર કોણ હતો યાદ રહી ગયું? જહાંગીર છે એ અકબરનો પુત્ર હતો. અને જહાંગીર છે એનો પુત્ર કોણ હતો? તો કે આપણે શાહજહાં વિશે વાત કરી, તો કે શાહજહાં છે એ જહાંગીરનો પુત્ર હતો. રેડી? જહાંગીર વિશે સમજાઈ ગયું. તો જ્યારે હોકિન્સ છે ભારતની અંદર આવે છે ત્યારે કોણ હોય છે? તો કે જહાંગીર હોય છે. એને હવે હોકિન્સ ને ભારતની અંદર વેપાર કરવા માટે કંપની છે એને સ્થાપના કરવી હતી વેપારી મથકની, તો એને પણ પરવાનગી મેળવવી પડે. એટલે એ પરવાનગી મેળવવા માટે કોની પાસે જાય છે? જહાંગીર પાસે જાય છે. પણ જહાંગીર છે એ હોકિન્સ ને ભારતની અંદર વેપાર કરવાની છૂટ આપતા નથી. હવે આ લોકોને અહીંયા વેપાર કરવો છે, જહાંગીર છૂટ નથી આપતા. એટલે ધીમે ધીમે છે એ કોણ આવે છે અંગ્રેજ અફસર બીજો? તો કે સર ટોમસ. થોડા સમય પછી સર ટોમસ આવે છે, હોકિન્સ ને મળે છે. હોકિન્સ સાથે બધી વાતચીત કરે છે અને જહાંગીર વિશે પણ કહે છે કે એ છે અહીંયા આપણે વેપાર કરવાની છૂટ આપશે નહીં. પણ સર ટોમસ છે ને, આ સર ટોમસ એકદમ બુદ્ધિશાળી અને ચાલાક વ્યક્તિ હતા. કેવા હતા? બુદ્ધિશાળી અને ચાલાક. એને માણસોને મનાવતા, રીઝવતા આવડતા હતા. એટલે સર ટોમસ છે એ કહે છે હોકિન્સ ને કે તું મારી સાથે જહાંગીર પાસે હાલ. એટલે ક્યાં જાય છે? જહાંગીર પાસે જાય છે. કોની પાસે?
જાગીર અને જાગીર સાથે એવી રીતે વાતચીતો કરે છે, વાટાઘાટા કરે છે, અમે તમારી પ્રજાનું આમ કરશું, તમારા દેશ સાથે આવી રીતે વ્યવહાર રાખશું, એ બધી વાતચીતો કરી અને સુરતની અંદર પરવાનગી મેળવી લે છે. કોણ મેળવે છે? તો કે સર થોમસ રો. કોની પાસેથી? તો કે જહાંગીર પાસેથી. વેપાર કરવા માટેની પરવાનગી મેળવી લે છે અને સુરતની અંદર વેપાર કરે છે. ત્યાર પછી ધીમે ધીમે દિલ્હીની સત્તાથી શાહજહાં પાસે આવે છે. મેં તમને કીધું ને મિત્ર, જહાંગીર છે એનો પુત્ર હતો શાહજહાં, એટલે દિલ્હીની સત્તા પર જહાંગીર છે એનો પુત્ર શાહજહાં આવે છે. હવે આ સત્તા શાહજહાં પાસે હોય છે ત્યારે શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. પછી ધીમે ધીમે છે આ અંગ્રેજો છે, હોકિન્સ, સર ટોમસ સ્ટો અને બીજા અંગ્રેજ અફસર, એ બધા છે એ શાહજહાં પાસે, અંગ્રેજો છે શાહજહાં પાસે છે બંગાળની અંદર. મેં કીધું હતું ને તમને કે બંગાળમાં વેપાર કરવાની બધા જ વિદેશી પ્રજા છે એની ઈચ્છા હતી. શું કામ? તો કે બંગાળ છે એ ત્યારે મોટો વિસ્તાર, મોટો પ્રાંત હતો એટલા માટે. તો હવે અંગ્રેજો છે એ બંગાળમાં કોની પાસે પરમિશન લીએ છે? તો કે શાહજહાં પાસે. જો મિત્ર, અહીંયા બે પ્રશ્ન એક સરખા થાય છે પણ યાદ રાખવાના છે, આડાવડું ન થઈ જાય. કે જહાંગીર છે એ ક્યાં છૂટ આપે છે અંગ્રેજોને? તો કે સુરતમાં. ક્યાં? તો સુરતમાં. અને શાહજહાં છે એ અંગ્રેજોને ક્યાં વેપાર કરવા માટે છૂટ આપે છે? તો કે બંગાળમાં. બંગાળમાં કોણ આપે છે છૂટ અને સુરતમાં કોણ આપે છે? આ બે યાદ રાખવાનું છે. આ રીતે અંગ્રેજો છે એ ભારત ઉપર ધીમે ધીમે શાસન કરે છે. તો ફરીથી આપણે ટૂંકમાં પુનરાવર્તન કરી લઈએ કે પોર્ટુગીઝ સત્તા છે એનો અંત કેવી રીતે આવ્યો, ત્યાર પછી કોણ આવ્યા અને ત્યાર પછી કોણ હતો. તો જુઓ કે પોર્ટુગીઝ સત્તા છે એનો અંત કેવી રીતે આવે છે. તો કે એ જ્યારે બંગાળની અંદર શાસન કરે છે ત્યારે એના જે શાહજહાંના સુબા હોય છે એને એનું વર્તન નથી ગમતું, એટલા માટે ફરિયાદ કરે છે અને શાહજહાંના ફરમાનથી છે એની ઉગલીની કોઠી તોડી પાડવામાં આવે છે. અને ધીમે ધીમે આ રીતે પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે. એની પાસે ફક્ત દીવ, દમણ ને ગોવા પૂરતી સત્તા રહી હતી. રેડી આ એનો અંત હતો. ડચ લોકો ક્યારે આવ્યા હતા, ક્યાંના હતા? તો કે 16મી સદીના અંત ભાગમાં આવ્યા હતા, હોલેન્ડના હતા. સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી હતી એમ પૂછે, તો કે પુલિકટ અને મદ્રાસ. મદ્રાસ એટલે આનું ચેન્નઈ. અને 1663 ની અંદર ક્યાં કોઠી સ્થાપી હતી? તો કે આગ્રામાં. રેડી, હવે ડચ લોકો હતા ત્યારે ભારતમાં કોનું આગમન થયું? તો કે અંગ્રેજોનું. આ બધું યાદ રાખવાનું છે. હવે અંગ્રેજો ઉપર કયો કા નજર ફેરવી લઈએ. તો કે અંગ્રેજો છે એ 1600 આવ્યા ત્યારે ઇંગ્લેન્ડની રાણી કોણ હતી? તો કે એલિઝાબેથ. એના સમયની અંદર છે ભારતની અંદર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે એની સ્થાપના કરે છે. અને આ કંપની છે એનો હેતુ શું હતો? તો કે હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન થવાનો એનો હેતુ હતો. હવે 1608 અંગ્રેજોનું પહેલું વહાણ છે 1608 હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચે છે ત્યારે કોણ હોય છે? તો કે જહાંગીર હોય છે. પણ જહાંગીર છે એ હોકિન્સને પરવાનગી આપતો નથી, એટલે કોણ આવે છે ત્યાર પછી? તો કે સર ટોમસ સ્ટો. એ કોને પાસેથી પરવાનગી મેળવી લે છે? તો કે જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી લે છે. ત્યાર પછી ધીમે ધીમે એ બંગાળ તરફ આગળ વધે છે. તો બંગાળમાં ત્યારે કોણ હોય છે દિલ્હીની ગાદી ઉપર? તો કે શાહજહાં હોય છે. તો એની પરમિશન પણ એ બંગાળમાં વેપાર કરવા માટેની મેળવી લે છે. આમ ભારત ઉપર અંગ્રેજો છે ધીમે ધીમે વિસ્તરતા જાય છે. તો મિત્ર, આ વિડીયો છે એ તમારે રફ નોટની અંદર એક વખત લખવાનો છે, ત્યાર પછી સારા અક્ષરે પાકી નોટમાં પણ તમારે લખવાનો છે. તો આજનું તમારું હોમવર્ક છે કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો આપણે આગળ સમજાયું, અને ડચ લોકો છે ભારતમાં કઈ કઈ જગ્યાએ કોઠી સ્થાપી, જે આગળ મેં કીધું હતું પુલિકટ અને મદ્રાસ. તો આ બે પ્રશ્ન છે એ તમારે લખવાના છે. આખે આખો વિડીયો એક વાર રફ નોટમાં લખી અને પાકી નોટમાં સારા અક્ષરે લખવાનો છે.